नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनो डीएम न्यूज़मा। मुख्य समाचारों की बात करिए तो बनासकांठा जिला ना धानेरा खाते राजस्थान में सर्जायेली बिफोर जॉइनिंग आफ्टर इफेक्ट जोवा मळी छे। छ दिवस बाद पण हजु सुधी ग्रामजनों हालाकी भोगवी रह्या छे। राजस्थान में सर्जायेल बिफोर जॉइनिंग आफ्टर इफेक्ट मात्र राजस्थान ज नहीं परंतु बनासकांठा जिला ना धानेरा ना सरहदीय गामों में पण ताराजी सर्जी छे। धानेरा संपर्क विहोणू खापरोल गाम संपर्क में तो आयु परंतु हजु सुधी तंत्र न तो गाम पहुंचू है कि न ग्रामजनों ने पाणी फरी वड़वाने छ छ दिवस बाद पण हालाकी भोगवता तेमनी कोई समस्या निवारण लावामां आव्युं छे। बिपोर जोई वावाझोडुं गुजरात बंदरों पर टकराई उत्तर गुजरात में राहताड़ वड़िया बाद राजस्थान तरफ गयू और राजस्थान में पण राहताड़ सर्जायु। जो कि राजस्थान में बिपोर जोईनी आफ्टर इफेक्ट ने पगले થયેલા ભારે વરસાદે માત્ર રાજસ્થાનને જ નહીં પરંતુ બનાસકાંઠાના ધાનેરાના સરહદીય ગામોમાં પણ રાહઅડ સર્જ્યો છે। રાજસ્થાનના વરસાદી પાણી રાતોરાત વહોળા સ્વરૂપે બનાસકાંઠાના ધાનેરા જડિયા વીછીવાડી સહિતના ગામોમાં ફરી વળતા ગામોમાં ખેદાન મેદાન કરી દીધું। ધાનેરાના ખાપરોલ ગામમાં ઘૂસેલા રાજસ્થાનના વરસાદી પાણીએ તો ખાપરોલ ગામને જ સંપર્ક વિહોણું કરી દીધું હતું। જો કે વરસાદી પાણી ફરી વળ્યાને છ છ દિવસો વીત્યા તે છતાં પણ આજ દિન સુધી ગામોના લોકો ઊભા થઈ શક્યા નથી। અંદર અસર થયેલા ધાનેરા તાલુકાના લગભગ 22 ગામોના સરપંચ તલાટી અને બાકી બધા લોકોની આજે અહીંયા ધાનેરા ખાતે અમે મીટિંગ રાખી હતી। ગામ લેવલે જે સર્વે ચાલુ છે મકાન સાહેબ માટે, ઘર વખરી સાહેબ માટે, પાક માટે, જમીન ધોવાણ માટે, પશુઓ માટે, એ તમામ સર્વેની અંદર જે પણ નાના મોટા પ્રશ્નો આવતા હતા જેને લઈને ફોન ઉપર અમારી પાસે રજૂઆત આવતી હતી તો એની ખાલી ચર્ચા કરવા માટે આજની મીટિંગ રાખી હતી। તેની અંદર જે પણ મારે સ્પષ્ટતાઓ આપી હતી એ બધી સ્પષ્ટતાઓ આપી છે। પશુ સહાય, મકાન સહાય, ઘર વખરી સહાય આ ત્રણ સહાયો માટે કાલ સાંજ સુધીમાં સર્વે પૂરું કરવાની મેં સૂચના આપી છે। જે ક્રોપ કોમ્પન્સેશન છે એના માટે ખેતીવાડી વિભાગ દ્વારા અલગથી ટીમો બનાવી છે અને એ લોકોને 3-4-5 દિવસનું સમય એમાં લાગશે કારણ કે અત્યારે પાકનું સર્વે સૌથી અગત્યનું છે જેથી ખેડૂતો ખેતરમાં બીજું કોઈ પાક કરવું હોય તો કરી શકે એટલે અમે પ્રાધાન્ય જે છે ક્રોપ સર્વેને આપીએ છીએ। જે જમીનો ધોવાણ થઈ ગઈ છે હજી લગભગ 2-4-10 દિવસ સુધી એમાં કોઈ ચેન્જ થશે એવી કોઈ શક્યતા નથી તો એટલે આ ક્રોપ સર્વે થયા પછી અમે ધોવાણ થયેલી જમીનોનું પણ સર્વે કરશું। અમારે ખાપલ ગામમાં 16 તારીખે રાત્રે પાણી પડેલ એ પાણીના આધારે અમારા ગામના રસ્તા તૂટી ગયેલા। મહીન રસ્તો હજુ તૂટેલો પડ્યો છે, હજુ સુધી અમારો ગામ એ રસ્તાથી વિહોણો બનેલો છે। ગામના અંદર ખેતરો બધા નો પાક એ બધો નદી ભેગો જતો રહ્યો છે, ફુવારા બાજરી અનાજ એ બધો જતો રહ્યો છે। ગામમાં રહેતા ગરીબ લોકોના બકરા ઘેટા બકરા અનાજ એમનો જે સામાન થયો બધું નદી ભેગો ખેંચાઈ ગયો છે અને આજ દિવસ સુધી કોઈ સરકારી તંત્ર ગામના અંદર આવ્યો નથી, કોઈ સર્વે કર્યો નથી, જવાબ આવ્યો તાક્યો નથી। અમે ગામ લોકોએ મોટી જેમત ઉઠાવીને એક ડાયવર્ટ રસ્તો ટેમ્પરરી ગામ લોકો ભેગા થઈને એ રસ્તો ચાલુ કરેલ છે, એ રસ્તા પર મોટો વાહન ચાલતો નથી। અમારા ગામનો ડેરીનો દૂધ 4 દિવસ સુધી એ દૂધ અમારે પડી રહેલો અને એ દૂધ મારે 12 ડોલરનો વારો આવ્યો હતો કારણ કે ટેન્કર આવવાની પરિસ્થિતિ હતી નહીં, કોઈ સાધન આવ્યો નથી। 4-5 માણસો બીમાર થયા હતા, એ બીમાર માણસોને ઉપાડીને અમે રાજસ્થાનના બાજુમાં એનો સારો લઈને માણસોને ટેમ્પરરી અમે સારવાર અપાયેલો। આજ દિવસ સુધી ગામનો અમારો મેઇન રસ્તો નાનાવ ખાપરોલ છે એ બંધ છે, કોઈ રસ્તાની જાણકારી કોઈ કરતો નથી, કોઈ અમુક રિપેરિંગ કરવા આવ્યો નથી। અમે ફોન કર્યો હતા, અમારા તલાટી સુધી તો ગામમાં અમે જોયા જ નથી કે કેવા તલાટી છે, અમે તલાટીનો સંપર્ક કરીએ તો કે આવશું જશું આવા ઉદ્દન જવાબ આપે છે અને એમના હંગાતે જે મળતી આ માણસોના હંગાતે ફરે છે બાકી ગામના અંદર કોઈ સંપર્ક કરતા નથી, ની ગામમાં આવતા ની કોઈનો ફોન રિસીવ કરતા। અમારા ડેપ્યુટી સરપંચશ્રીએ પણ ફોન કર્યો હતો 4-5 વખત છતાં એના ફોન પર રિસીવ કર્યા નથી આજ દિવસ સુધી। ઓકે, શું બન્યું તું બા? અહીંયા શું થયું? પાણી આવ્યું તો? હા, પાણી આવ્યું તો બકરા ગયા, ખસાઈ ગયા અને ઓરડો પડી ના ના ખસાઈ ગયું, ઓરડો દાતો રહ્યો, પતરા માંથી જાતા રહ્યા, મારા માથામાં લાગ્યું સાહેબ, મારું કોઈ નહીં ઘેર મે રહ્યું, કોઈ નહીં રહ્યું। ઓકે, શું બન્યું તું? અહીંયા વરસાદ આવ્યો 2-3 દિન પહેલાં રાજસ્થાનમાં, પછી રાત્રો રાજસ્થાનમાંથી આ નદી પડી રાત્રો આવે, અધી રાત્રો બધે ખેતર મેં પડી જાય, ખેતર બીજા તોડી નાખી પાદર પટોકી દો, પતરા ફુવારા ડોકા દૂરો કોઈ નથી રાખ્યું, ખેતર તોડીને રમણ ભમણ કીધું, બાજરી હાજરી હેંગ લઈને ગયો, કોઈ બી સરકાર મદદ કરે થઈ કે કોઈ હે નહીં। હા, ખેતર ઓકે, શું બન્યું તું? અહીંયા વરસાદ આવ્યો 2-3 દિન પહેલાં રાજસ્થાનમાં, પછી રાત્રો રાજસ્થાનમાંથી આ નદી પડી રાત્રો આવે, અધી રાત્રો
બધે ખેતરમાં પડી જાય, ખેતર બીજા તોડી નાખી પાદર પર ટોકી દે, પતરા ફુવારા ડોકા દૂરો કોઈ નથી રાખ્યું, ખેતર તોડીને રમણ ભમણ કીધું, બાદરી હાજરી હેંગ લઈને ગયો, કોઈ બી સરકાર મદદ કરે થઈ કે કોઈ હે નહીં. હા તો ખેતર ઓકે શું થયું કાકા? અહીંયા બાદરી ઊભી હતી. ક્યાં ગઈ? હે નદી ભેળી, નદી ભેળી જતી રહી. ક્યારે આવ્યો તમારી પાણી? આવ્યો રાત્રો અડધી રાત્રે, જીભ બસાવીને નાટા હો લારે કુશ નહીં રહ્યો. હેંગ એકલા ભરોલા પડી ગયો, આ કોઈ હેંગ નદી ભેળો ખંચણ. તો હવે શું માંગે? માંગો તો કે ભાઈ કોઈ સરકાર કોઈ સહાયતા કરે તો બરાબર, નહીં તો મારે હાથમાં કુશ નહીં. સરકાર જરૂરી સહાયતા કરે તો જરૂર, ફાયદો મળે તો બરાબર, નહીં કોઈ કુશ નહીં.